નમસ્તે જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર કાવ્ય નંબર 3 એનું નામ છે પછી સામળિયોજી બોલ્યો. કાવ્ય નંબર 3 શું છે? નારાયણ પછી સામળિયોજી બોલ્યો કે સામળિયો એટલે કે કૃષ્ણ ભગવાન છે એ બોલ્યા. એના કર્તાનું નામ છે પ્રેમાનંદ. સાહિત્ય પ્રકાર છે અખ્યાનખંડ. સંદર્ભ ગ્રંથ છે સુદામા ચરિત્ર. કેસે માટે કહેવામાં આવેલું છે આ કાવ્ય? તો કે સુદામા ચરિત્ર માંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. કાવ્ય નંબર 3 પછી સામળિયોજી બોલ્યા એના કવિ છે પ્રેમાનંદ. પ્રેમાનંદને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કે માણભટ્ટ. માણભટ્ટ તરીકે ઓળખીએ છીએ. એની 10 આંગળીની અંદર વેટ એટલે વીંટીકો પહેરેલી હોય છે. તમે એનો ફોટો જોયેલો જ હશે. પ્રેમાનંદનો જોયે છે ને વિદ્યાર્થી મિત્રો? કે 10 આંગળીઓની અંદર વીંટી પહેરેલી હોય છે અને વીંટી દ્વારા માણ એટલે માટલું, માટલું હોય ને એના ઉપર વીંટી દ્વારા એ ગાયન કરે છે. પદ છે, ભજન છે, કાવ્ય છે, ગીત છે, એના મ્યુઝિકથી એ ગાય છે. એટલા માટે આપણે પ્રેમાનંદને માણભટ્ટ તરીકે ઓળખીએ છીએ. કવિ શિરોમણીનું નામ પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેમણે શેનું બિરુદ મળેલું હતું? તો કે શિરોમણી. શેનું બિરુદ મળેલું હતું? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એક વાક્યના પ્રશ્નની અંદર પૂછી શકાય કે પ્રેમાનંદને કયું બિરુદ મળેલું હતું. તો આપણે લખવાનું છે એનો જવાબ શિરોમણી. પ્રેમાનંદ ક્યાંના વતની હતા? તો કે વડોદરાના વતની હતા. પ્રેમાનંદ છે એ વડોદરામાં રહેતા હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકારને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. પ્રેમાનંદ છે ને ઉત્તમ આખ્યાનકાર, તેણે ઘણા બધા આખ્યાનો લેખા છે. એમાંથી આપણા થોડા ઘણા આપણા પાઠ્યપુસ્તકમાં આખ્યાનો છે એનો ઉલ્લેખ છે એ કરેલો છે. એ માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ હતા એટલે પ્રખ્યાત હતા. પ્રેમાનંદ તરીકે તમે એને ઓછા કોઈ ઓળખે, પણ એમ ખાલી એમ કહો ને માણભટ્ટ કવિ એટલે તરત જ એનું નામ છે એ બધાને આવી જાય કે માણભટ્ટ તરીકે કોણ ઓળખાતો હતો? તો કે પ્રેમાનંદ. તેમને કયું બિરુદ મળેલું હતું? તો કે શિરોમણીનું બિરુદ છે એમને મળેલું હતું. એનો જન્મ ક્યાં થયો હતો? તો કે વડોદરામાં થયો હતો. આટલું યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને તેના તાર સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. મેં તમને પહેલા કીધું કે પ્રેમાનંદ છે એ 10 આંગળીઓની અંદર રેડ એટલે કે વીંટી પહેરેલી છે અને તાંબાની માળ એટલે કે માટલા ઉપર માટલામાં એ પોતાના સુરીલા કારથી લોક સમુદાયને કે લોક સમુદાય કોને કહેવાય કે 2, 5, 25 જે એક સાથે લોકો ભેગા થાય એને લોક સમુદાય કહેવામાં આવે છે. લોક સમુદાયમાં બધા જ લોક સમુદાયને રસ તરબોળ એટલે કે રસ સભર કરી દેતા હતા. કોઈ પણ વ્યક્તિ છે એનું આ સરસ મજાનું ગીત સાંભળે અથવા કોઈ કાવ્ય સાંભળે તો તરત જ એમાં રસ તરબોળ એટલે આતુરતાપૂર્વક એનું ગીત છે એ સાંભળવા માટે તૈયાર થતા હતા. તમે આટલું જાણતા જ હશો. તેઓ પૌરાણિક ગ્રંથમાંથી કથાલોકો લઈને રસ સંસ્થા અને ખીલવીને ગુજરાત વાતાવરણ ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. ગમે તેવું ગીત હોય એને સરસ મજાની ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં બધા લોકોને સમજાય એ રીતના ગીત છે એ ગાતા હતા. ઓખા હરણ, ચંદ્રહાસ સાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન,
રસયોગ નો દસમો સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. ક્યારે એના જાણીતા આખ્યાનો છે આપણા પાઠ્યપુસ્તકની અંદર ઓખાહરણ. ફરીથી આપણે જોઈ લઈએ કેટલાય આખ્યાનો છે, એને ઘણા બધા આખ્યાનો લખેલા છે, પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલા આખ્યાનોનો ઉલ્લેખ કરેલો છે. ક્યારેક એક એક અત્યારે આ પ્રશ્નમાં પૂછાય કે પ્રેમાનંદે જે આખ્યાનો ઘણા બધા રચેલા છે એમાંથી તમારા પાઠ્યપુસ્તકમાં કેટલા આખ્યાનોનો ઉલ્લેખ થાય છે, તો હું ફરીથી તમને યાદ કરાવું છું, ફરીથી બોલું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળજો એટલે યાદ રહી જશે. ઉખાહરણ ચંદ્રાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર આખ્યાન, કુંવરબાઈનું મામેરુ આખ્યાન, નળ આખ્યાન, રણયજ્ઞ આખ્યાન અને દસમો સ્કંદનું આખ્યાન, એમાંથી તમે ઉખાહરણ, ઉખાહરણ તો તમને ખબર જ છે, ઓખા કોણ હતી? તો એ શંકર ભગવાનની પુત્રી ગણેશની બેન. આની સ્ટોરી તમે જાણો જ છો ને, છતાં પણ તમને કહું કે જ્યારે પાર્વતી જે છે એ પાણી ભરવા માટે જાય છે અને શંકર ભગવાન પોતાની તપસ્યા કરતા હોય છે, પોતાના તપમાં એકદમ તરેલ હોય છે, ત્યારે શંકર ભગવાને કીધું હતું કે કોઈએ અંદર આવવા દેવા નહીં. પાર્વતીને કીધેલું હતું કે કોઈએ મારા તપમાં ભંગ કરવો નહીં. તમને ખબર જ છે શંકર ભગવાન કેટલા ક્રોધાયમાન છે, બહુ ક્રોધાયમાન છે. એટલે પાર્વતીએ કીધું હા. પછી પાર્વતી છે ને એ પાણી ભરવા માટે જાય છે, ત્યારે એને ગણેશ અને ઉખાણ બંનેને શું કહે છે કે તમે દરવાજા પાસે ઊભા રહો, તમારા પિતાજી છે તપ કરે છે, કોઈ પણ વ્યક્તિને અંદર આવવા દેવા નહીં. ના પાડે છે. એક ઋષિ આવે છે, ઋષિ કહે છે કે મારે શંકર ભગવાનને મળવું છે, છતાં માનતા નથી. એ જાય છે, શંકર ભગવાનનું તપ છે એ પૂરું થઈ જાય છે, એટલે શંકર ભગવાન ક્રોધાયમાન બની જાય છે અને ગણેશ ક્રોધમાં ને ક્રોધમાં ગણેશ છે એનું માથું છે એ કાપી નાખે છે અને ઓખા વીકને લીધે એ મીઠામાં સંતાઈ જાય છે. કેમ કે એ મારે નહીં એટલા માટે, એટલા માટે ઓખા આવે તે દિવસથી આપણે ઓખામાં સંતાઈ જાય છે, તે દિવસથી આપણે ઓખા આવે છે એ આખ્યાન તરીકે આવરી લેવામાં આવ્યું છે અને આપણે ઓખારણ સાંભળેલું પણ છે. ત્યાર પછીનું છે ચંદ્રહાસ આખ્યાન. ચંદ્રહાસ હોય છે, એક જંગલમાં જાય છે અને એક વડલા નીચે પેડા હોય છે. આ એવું આખું મોટું એવું આખ્યાન છે, એ ઘણું બધું દુઃખ છે એ ચંદ્રહાસ છે એ સહન કરે છે. ત્યાર પછી અભિમન્યુ આખ્યાન, એ તમે ઓળખો જ છો. અભિમન્યુ એ કોણ હતો? અર્જુનનો પુત્ર હતો. એને શું કીધેલું હતું? એ માટેનું જ્યારે અભિમન્યુ છે પોતાના માના પેટમાં ઉદરમાં હતો ત્યારે જ એમણે કેટલા કોઠા યુદ્ધ છે એ શીખી લીધું હતું. તો કે 7 કોઠાની યુદ્ધ છે ને એના માતાના પેટમાં હતા ને, ઉદરમાં હતા ને, ત્યારે જ એને આવડતું. પણ જ્યારે 8 કોઠાના યુદ્ધનું વર્ણન થતું હતું ત્યારે એ સમજી શક્યો નહોતો, એને 8 કોઠાના યુદ્ધનો ખ્યાલ નહોતો. એને યુદ્ધ લડવા જવું હતું ત્યારનું એક ગીત છે, કુંતાય અભિમન્યુને બાલે અમરા કરી રે, દીકરા દુશ્મન દેખી ડરસે છે. હું તને એકલો કેમ જવા દઉં?
ત્યારે એમ કહે છે કે તમે મને એક રક્ષા પોથી બાંધી દો. ત્યારે કુંતા માતા છે એ ધનુષની પાંચ હોય ને એ જગ્યાએ નાનો એવો સૂતરનો દોરો છે એ બાંધી દે છે કે જા બેટા, જ્યાં સુધી તું લડીશ ત્યાં સુધી તારો વાળ પણ કોઈ વાંકો કરી શકશે નહીં, પણ જે વિધિના લેખ છે એમાં કોઈ લેખ મારી શકે નહીં. એને આપણે રજેલું જ હતું ભગવાને કે સાત કોઠાઈ દસ અભિમન્યુને જ્ઞાન છે, આત્મા આઠમા કોઠાઈ યુદ્ધમાં અભિમન્યુનું મૃત્યુ થશે. એટલા માટે એને શું કહ્યું કે કૃષ્ણ ભગવાને સાત કોઠા છ કોઠા હરી જીતી ગયો, સાતમા કોઠાઈ જીતી ગયો, પણ આઠમા કોઠા પણ એવા સુતરના તાકડામાં કેવડી તાકાત છે. તો વિદ્યાર્થી મિત્રો, એની માએ એની દાદી માએ કે સુતરના તાકડાથી બાંધી દીધેલા ખૂણા ચુપર, એટલે ખૂણામાં જે ખૂણા ચુપર બાંધી દીધેલો દોરો છે ને એ જ્યાં સુધી તૂટે નહીં ને ત્યાં સુધી અભિમન્યુ એક પણ વાળો થઈ શકે નહીં. તો એને સાતમો કોટો એ લડે છે તો કૃષ્ણ ભગવાન કહે છે કે હવે શું કરવું, અને કૃષ્ણ ભગવાન છે કે સાતમા કોઠાના યુદ્ધ વખતે અભિમન્યુ છે એ થોડો આરામ કરવા બેસે છે ત્યારે નરનું રૂપ લઈ અને કૃષ્ણ ભગવાન એ સૂતરનો દોરો છે ને એ કાપી નાખે છે, એટલે આત્મા કોઠાના યુદ્ધની અંદર અભિમન્યુ છે એ હારી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એક સૂતરના તાકડામાં કેટલી કિંમત છે કે જ્યારે આપણે રક્ષાબંધન હોય ત્યારે આપણી બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે, બાંધે છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ સૂતરનો દોરો છે એ આપણા ભાઈના રક્ષણ માટે બાંધીએ છીએ કે કોઈ પણ જાતનું મારા ભાઈને છે એ આડઅસર થાય નહીં, વિષ્ણુ માટે એના શુભ કાર્યમાં સફળતા મળે એમાં આ અભિમન્યુ આખ્યાન છે. એ કોણે લખેલું છે કે પ્રેમાનંદે. ત્યાર પછી સુદામા ચરિત્ર, એને તો તમે યાદ જ છે ને, સુદામા અને કૃષ્ણ ભગવાન મિત્ર હતા, એનું આખું આખ્યાન તમને તો આવડે જ છે. ત્યાર પછી કોરભાઈનું માંગ્યું, કોરભાઈ કોણ હતા આપણે કવિ નંબર એક ને સમજી ગયા, કોણ હતા ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જો હું કહી દઉં કે કુંવરબાઈ એ નરસિંહ મહેતાની પુત્રી હતી. કોણ હતું? નરસિંહ મહેતાની પુત્રી, કે જ્યારે તેના મામેરા વખતે કે કોઈ શાસ્ત્ર પક્ષમાં કોઈના લગ્ન થતા હોય, પોતાની દીકરી હોય, એના ઘેર હોય કે નણંદ હોય, ત્યારે પિયર પક્ષમાંથી એક મામેર કરવામાં આવે, પણ નરસિંહ મહેતા પાસે કઈ હતું નહીં. એના સાસુએ ઘણું બધું અવડું મોટું લિસ્ટ કરી દીધું હતું કે તારા બાપને કંઈ તેવળ જ નથી, આ બધું લેવાની તેવળ હોય ને તો તારા બાપને કેજે આવે. પણ ત્યારે બોલવાય છે બિચારા વળી પડે છે, મારા બાપને બિચારે કાંઈ છે નહીં મારા પિતાજી પાસે, અને અત્યારે આટલું બધું લેવાનું કે છે, મારા પિતાજી ક્યાંથી લેશે? પણ નરસિંહ મહેતા છે એ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, જ્યારે 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 એને દુઃખ પડે ત્યારે ભગવાનને પુકારે ભગવાન આપી જતા હતા, અને આ લિસ્ટ ખાલી ભગવાનને ભજન દ્વારા આપી દીધું ત્યારે કૃષ્ણ ભગવાન છે એ મામેરું બધું જેટલું લિસ્ટ હતું ને એટલું બધું જ, પહેલાં તો જ્યારે મામેરા પુકાર જાય છે ત્યારે પથ્થર ભરી દે છે, પથ્થરની પોટલી મામેરા મૂકે છે ને, તો ગોરવાને એમ થાય છે કે મારી લાજ શું રહેશે, પણ જ્યારે ખુલ્લું કરે છે ને કાંઈ એના સાસુએ જેટલું લિસ્ટ કરી દીધું હતું ને એટલું બધું જ લિસ્ટ આવી જાય છે. આ છે ગોરવાનું મામેરું. ત્યાર પછી લડાખ્યાન છે, એ તો ઘણું બધું મોટું છે લડાખ્યાન, ખાલી થોડુંક કહી દઉં કે નળ અને દમયંતીનો આખ્યાન છે કે નળ રાજા છે એ સરસ મજાના સુંદર કુમાર છે, એની સામે દમયંતી પણ એટલી સુંદર છે, બને છે એના લગ્ન કરવા માટે કેવી રીતે સંજોગ બને એનું આખું આખું એક આખ્યાન છે નળાખ્યાન. રણયજ્ઞ, દસમા સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા ગુજરાતી કવિતામાં તે સમૃદ્ધ. આ એક થોડીક સ્ટોરી કહેવાનું આખ્યાન કહેવાનું ડીપમાં સુકાવે છે કે ગમે ત્યારે તમારે જો આખ્યાન લખવાનું થાય તો ખાલી એનું નામ તો યાદ રહી શકે ને વિદ્યાર્થી મિત્રો, એટલા માટે મેં તમને કહેલું છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકાય કે વિવિધ એક રસ નહીં બધા રસોથી સભર, બધા રસોનું સંમેલન કરીને આ સરસ મજાના આખ્યાનો છે એ પ્રેમાનંદે રચેલા છે. જ્ઞાન અને બોધ આપતા તેના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. એના જેટલા જેટલા પ્રેમાનંદના આખ્યાનો છે ને એ બધા જ્ઞાન અને આપણે કંઈક બોધ મળીએ
છે કે જ્યારે જ્યારે આપણે કોઈ વાર્તા સાંભળતા હોય, કોઈ સત્સંગ સભામાં ગયા હોય, ત્યારે કોઈક વાત થતી હોય તો કાંઈક બોધ મળવો જોઈએ. બોધ એટલે એમાંથી કાંઈક આપણે મળી શકે, એકા તો આપણે આપણે એમાંથી વિકસાવી શકીએ એવા બોધવાળા જ એના આખ્યાનો છે. વિદ્યાર્થી મિત્રો, આટલું તમને યાદ રહી ગયું. ફરીથી આપણે જોઈ લઈએ ટૂંકમાં, પછી સામાણીઓ જે બોલ્યા એના કવિ છે પ્રેમાનંદ. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. શિરોમણ તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે આખ્યાનકાર માણભટ્ટ તરીકે પણ આપણે ઓળખતા હતા. તેમણે દસ્તાયા વીડીમાં શું પહેરેલી હતી, વીટીઓ પહેરેલી હતી. તામાની માણમાં એ આમ સુરીલા પડતી આખા લોક સમુદાયને રસ્તાભૂલ કરી દેતા હતા. તેમના આખ્યાનો છે લોકારણ, ચંદ્રા સખિયા, અભિમાન્ય આખ્યા, સુદામા ચરિત્ર, ઓરવાણીમાં આવેલું નળાખ્યા, રહસ્યવ્ર અને દસમો સ્કંદ. આટલું યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને યાદ રાખજો, કવિ પરિચયની અંદર હેતુલક્ષી પ્રશ્ન છે, એમાં આવા પ્રશ્નો ક્યારેક પૂછવામાં આવે. જો ન સમજાય તો કોલ કરીને મને જણાવજો. અસ્તુ, જય માતા.